હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસન દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલે પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવરને દર્શાવતા લેઝર શો નિહાળ્યો. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવરની તસવીર ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી રાજ્યપાલને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. એકતાનગર ખાતે આવેલ વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વનની પણ રાજ્યપાલે મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. બહુ મજબૂતી છે, તૈયાર કર્યા ગયા. પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એ પ્રોજેક્ટ કા જો વિઝન ઉનકા દાર્શનિક દ્રષ્ટિકોણ હૈ એ બહુ હી સરાહનીય હૈ. ये जो है हर दृष्टि से सफारी हो या पानी की समस्या हो या यहाँ की स्वच्छता हो, हर विषय जो है एक नवीनतम दृष्टि से इनोवेटिव आइडियाज, साइंटिफिक नॉलेज और नेशनल स्पिरिट, ये सारा इसमें एक रूपता से निर्माण किया गया है. इसलिए ये जो है काफ़ी सराहनीय बात है, विशेष करके प्रधानमंत्री नरेंद्र मोदी जी को